आगळ वात करीए तो वरसादने लई हवामान निष्णांत परेश गोस्वामीनी आगाही अत्यारे चोमासु थोड़ू नबळू पड्युं छे। आगामी 48 कलाकमां चोमासु मजबूत बनी आगळ वधशे। अत्यारे चोमासु घुवाथी आगळ वधी रह्युं छे। 22-25 जून वच्चे राज्यमां चोमासानी एंट्री थशे। चोमासानी शरूआत थोड़ी नबळी हशे। 28 जून सुधी मध्य दक्षिण गुजरात अने सौराष्ट्रमां वरसाद थशे। નૈઋત્યનું ચોમાસું છે તે આપણા ભારતની અંદર એમાં જે ખાસ કરીને સૌ પ્રથમ જે આપણે ચોમાસાની શરૂઆત થાય છે કેરળની અંદર અને કેરળની અંદર સમય કરતા એક અઠવાડિયું ચોમાસું આ વર્ષે લેટ આવ્યું છે, મોડું આવ્યું છે, પણ એ ધીમે ધીમે આગળ વધ્યું। એ સમય દરમિયાન એક સાયક્લોન પણ અરબી સમુદ્રમાં બનીને પસાર થઈ ચુક્યું છે અને આ ચોમાસું છે એ અત્યારે જેવી રીતે એક નબળું ચોમાસું બની અને કમજોર ચોમાસું જે આગળ વધી રહ્યું છે, અત્યારે ગોવા અને મહારાષ્ટ્ર વચ્ચેના ઘણા બધા ભાગો છે એને કવર કરી લીધા છે। ગોવાથી ચોમાસું આગળ નીકળી ચુક્યું છે પણ અત્યારે ધીમી ગતિ આગળ વધે છે અને ચોમાસું થોડું અત્યારે નબળું છે, પણ ખાસ કરીને બંગાળની ખાડી છે એ હવે ધીમે ધીમે સક્રિય થઈ ચૂકી છે અને બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે। હવે આવનારા 36-48 કલાકની અંદર ચોમાસું છે વધારે મજબૂત બની અને એકદમ ઝડપથી આગળ વધે તેવી શક્યતાઓ છે, જેને કારણે આપણા ગુજરાતની અંદર જે ચોમાસાનો જે પ્રવેશ દ્વાર છે જેને મુખ દ્વાર કહેવામાં આવે છે એ છે આપણા ગુજરાતનો વલસાડ જિલ્લો। એટલે 22 જૂન થી લઈ અને 25 જૂન વચ્ચે ગમે ત્યારે ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે અને 22 થી 25 જૂન વચ્ચે જે ચોમાસાની એન્ટ્રી થશે એટલે એ ચોમાસાની એન્ટ્રી હશે થોડીક નબળી હશે। ચોમાસાની જે શરૂઆત હશે એ થોડીક ધીમી શરૂઆત અને નબળા વરસાદોથી ચોમાસાની શરૂઆત થશે અને ચોમાસું છે તે લગભગ 28 તારીખ સુધીમાં જેવી રીતે 22 થી 25 જૂન વચ્ચે જે ચોમાસું પ્રવેશ કરશે ત્યાંથી લઈને 28 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને જે મધ્ય ગુજરાતના અમુક ભાગો છે તેને આની અસર જોવા મળશે, એટલા વિસ્તારોને ચોમાસું કવર કરી લે તેવું હાલ એક અનુમાન છે। પણ જે બંગાળની ખાડીની અંદર જે એક સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ છે, સિસ્ટમ બનતાની સાથે જ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે તેવું અનુમાન છે અને જેને કારણે એ સિસ્ટમ છે ગુજરાત સુધી પહોંચે અને જે સિસ્ટમને કારણે ગુજરાતની અંદર પણ એક વરસાદનો મોટો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે। જો એ સિસ્ટમ છે એ બંગાળની ખાડીથી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી અને ગુજરાત સુધી પહોંચશે તો એ વરસાદ છે 28 જૂન થી લઈ અને 3 જુલાઈ વચ્ચે હશે અને 28 જૂન થી લઈને 3 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી પણ એક શક્યતાઓ છે। એટલે ખાસ કરીને જે નૈઋત્યનું ચોમાસું છે તે હવે 36 થી 48 કલાકની અંદર મજબૂત બનીને આગળ વધવાનું છે, એ ચોમાસું છે તે 22 થી 25 જૂન વચ્ચે ગુજરાત પહોંચી જાય તેવું અનુમાન છે અને ખાસ કરીને જૂન મહિનાનો એન્ડ એટલે કે 28 જૂન થી લઈ અને 3 જુલાઈ વચ્ચે ગુજરાતના અનેક ભાગોની અંદર ધોધમાર વરસાદ પડે, ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવું હાલ એક અમારું પ્રાથમિક અનુમાન છે।